હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ઈડર ખાતે જિલ્લા વિસ્તૃત કારોબારીની બેઠક મળી હતી. ઈડર ખાતે કોંગ્રેસ પક્ષની બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો અને કાર્યકરો અગ્રણીઓના શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી અને સ્ટેજ ઉપર હાજર મહેમાનોનું શાલ તેમજ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં ઉમેદવાર પસંદગી તથા કોંગ્રેસ પક્ષના ડિજિટલ સભ્ય નોંધણી ઝુંબેશ ભાગરૂપે ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા પોતાના પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રભારી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રભારી અરવલ્લી કોંગ્રેસ સમિતિ રામભાઈ સોલંકી, પૂર્વ સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતરિયા, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મણિભાઈ પટેલ, કોંગ્રેસ સોશિયલ મીડિયા ઈડર તાલુકા પ્રમુખ રાકેશ પરમાર તથા પ્રદેશ અગ્રણીઓ, તાલુકા જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત પદાધિકારીઓ, સેવાદળ, લોક સરકાર, સોશિયલ મીડિયા, NSUI, મહિલા કોંગ્રેસ, માઇનોરિટી સહિત વિવિધ સેલના પદાધિકારીઓ તથા કોંગ્રેસ કાર્યકરો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. સમગ્ર પ્રોગ્રામનું આયોજન ઈડર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિવાનજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. રાજેશ ચાવડા, ZSTV, ઈડર. ઈડર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ વિસ્તારની અંદર કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો, પદાધિકારીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યો, એના હોદ્દેદારશ્રીઓ અને તમામ કાર્યકરોને આજની આ મિટિંગમાં એટલા માટે આયોજન કરવામાં આવ્યું છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે, એ ચૂંટણીઓમાં સીમાકરણમાં જે ફેરફારો આવ્યા છે તે ફેરફારોની ચર્ચા કરવાની છે અને આવનારા સમયમાં કોણ ઉમેદવારી કરવા માટે તાલુકા અને જિલ્લામાં તૈયાર છે, એ તૈયાર થનારા ઉમેદવારોને માર્ગદર્શન, સલાહ સૂચન અને કોંગ્રેસ પાર્ટીની આયોજનની જે બાબતો છે એ બાબતો સાથે ચર્ચા વિચારના ભાગરૂપે આજની આ મિટિંગનું આયોજન તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી કરવામાં આવ્યું છે. આજના આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય શ્રી મણિભાઈ પટેલ, અમારા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પંચાયતના પ્રમુખ ભાઈ રાજેન્દ્રસિંહજી, અત્યારે ચાલુ હિંમતનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રતનબેન અને પ્રદેશ સમિતિના મહામંત્રી અને અમારા સાથી મિત્ર એવા રામભાઈ સોલંકી, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય ભાઈ શ્રી દિવાનજી ઠાકોર, આ તમામ અહીંના કોંગ્રેસના આગેવાનો સાથે આ વિષય બાબતે આવનારા સમયમાં કોંગ્રેસે શું ભૂમિકા ભજવવી અને પ્રજાની સુખાકારી માટે આ કોરોનાનો સમય છે તેમ છતાંય કાર્યકરોને સાથે રાખીને પ્રજામાં સારો મેસેજ કોંગ્રેસ અત્યાર સુધી જે કામગીરી કરી છે એ કામગીરીને લઈને પ્રજા વચ્ચે જવું એ બાબતે આજની મિટિંગમાં ચર્ચા વિચારણા.